वेलकम बैक। रसीकरण में भारत नो दुनिया में डंको। रसीकरण मामले विश्वभर में भारत प्रथम क्रमांके छे। G7 देशों करेला रसीकरण करता पण भारत में वधु रसीकरण थयुं छे। ऑगस्ट महीना में ज देशभर में 18 करोड़ डोज आपवामां आव्या छे। अमेरिका, कैनेडा अने जापान करता पण वधु रसीकरण भारत में थयुं छे। आ अंगेनी जानकारी केन्द्र सरकारे आपी। महाराष्ट्रथी आवता मुसाफरो वधारी शके छे मुश्केली। रेलवे स्टेशन पर हजू सुधी चेकिंग नथी करवामां आवी रह्युं। बे रोकटोक लोको महाराष्ट्रथी आवी रह्या छे। कोरोना संक्रमण वधवानी संपूर्ण शक्यताओ रहेली छे। संक्रमित लोको जो फरीथी गुजरातमां आवशे तो कोरोना गुजरातमां उथलो मारे तेवी पूरेपूरी शक्यता छे। આપણે કોઈ મહારાષ્ટ્ર કેરલથી ટ્રેનો આવતી હોય એનું થર્મલ સ્ક્રીનિંગ કરીએ, એમનું કોઈ ટેમ્પરેચર ને એવું કંઈ હાઈ લાગે તો આપણે એનું એન્ટીજન ટેસ્ટ કરીએ છીએ। ને બીજું તો જે કેરલથી મહારાષ્ટ્રથી જે ટ્રેનો આવે એને ઉપર જઈ ને આપણે થર્મલ સ્ક્રીનિંગ। કેટલાથી કેટલા વાગ્યા સુધી જે છે મુસાફરોનું ચેકિંગ કરવાનું? મુસાફરોનું અહીંયા 24 કલાક ચાલુ જ હોય છે। દરેક શિફ્ટ વાઇઝ ડ્યુટી હોય છે અમારી, એ 24 કલાક હાજર રહીએ છીએ અમે અહીંયા। બંને છેડે આવી રીતનું ચેકિંગ થાય છે? બંને છેડે આ રીતનું ચેકિંગ થાય છે। જનકભાઈ, તમારા ધ્યાન માટે કહું કે અમે આગળ હમણાં હાલ હતા ત્યાં એક પણ ટીમ અત્યારે હાજર નહોતી મેડિકલની, તો કઈ રીતનું આ ચેકિંગ થશે? કારણ કે મુસાફરો તો અવર જવર સતત ચાલુ જ હોય છે, એટલે ટ્રેનનું પહેલાં લિસ્ટ આવે છે કાલુપુર યુએસસી, ત્યાંથી લિસ્ટ આવે એ પ્રમાણે અમે અહીંયા ટેસ્ટિંગ કરીએ છીએ। અહીંયા આરટીપીસીઆર અમે જે કઈ મુસાફર આવે છે એ લોકોને આરટીપીસીઆર ટેસ્ટિંગ કરીએ છીએ। કેટલો સમય માટે અહીંયા ટીમ હાજર હોય છે? 1 વાગ્યા લાગે સવારે 9:30 થી તો 1 વાગે લાગે। ટેસ્ટિંગ 24 કલાક કરવાનું હતું નથી એવું નથી? ના, 24 આમ કીટ તો મારી પૂરી થઈ જાય એટલે અમે જતા રહીએ છીએ હાલજી। મુસાફરો તો સતત આવતા હોય ને? અમને કીટ 50 જ આપી હોય છે એટલે 50 પૂરી થઈ જાય એટલે અમે 1 વાગે જતા રહીએ અહીંયા। તો અમદાવાદ રેલવે સ્ટેશન પર રસીકરણને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કાલુપુર રેલવે સ્ટેશન પર રસીકરણ માટેની વ્યવસ્થા કરાઈ છે। ટ્રેનમાં મુસાફરી માટે આવતા જતા મુસાફરો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે રસી આપવામાં આવે છે અને ટેસ્ટિંગની સુવિધા જેટલી મેં જોઈ છે અત્યારે એટલી ચાલુ છે। ઉપરથી બહારથી આવતા પ્રવાસીઓ માટે ઉપર સીડીની સાઈડે ચાલુ હતી ટેસ્ટિંગ, એટલે થાય છે ટેસ્ટિંગ તો। સર, હાલ ફિલહાલ અમે વૈષ્ણવ દેવી જવાના છીએ એટલે જમ્મુ તવીમાં અમારું રિઝર્વેશન છે અત્યારે। ના સર, આજે અમારું ટેસ્ટિંગ નથી થયું સર। એકચ્યુઅલી અમારા માટે એવું છે કે અમે જમ્મુ ઉતરીશું ત્યાં અમારું ટેસ્ટિંગ થવાનું છે। ટેસ્ટિંગ કી વ્યવસ્થા ઉધર હૈ, બાકી ખાસ તોર પર જૈસે વેક્સિન કા લગવાને કા થા હમ લોગ જા રહે થે, લગા અચ્છી વ્યવસ્થા ઓર તુરંત લગ ગયા। આપ કહાં જા રહે હૈ? દિલ્હી। તો આપને ક્યા વેક્સિન? હા, વેક્સિન લગવાઈ, પહેલી ડોઝ લગવાઈ, અચ્છી વ્યવસ્થા થી ઓર પહેલી ડોઝ લગ ગઈ મે। તો પહેલે ક્યા રજિસ્ટ્રેશન? નહીં, પહેલે નહીં કરો, હાથો હાથ રજિસ્ટ્રેશન હો ગયા ઓર હાથો હાથ હી અપના વેક્સિન લગ ગયા। અમારી ટીમ લગભગ 4 દિવસથી અહીંયા કાલુપુર રેલવે સ્ટેશને દરેક મુસાફરીઓને અમે વેક્સિનેશન આપીએ છીએ। કોવિશિલ્ડનો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડોઝ આપીએ છીએ। સવારે 9:30 અમારું વેક્સિનેશનનું કામ ચાલુ થાય છે અને જ્યાં સુધી પેસેન્જર અહીંયા હોય છે અમારી ડોઝ જ્યાં સુધીના અહીંયા આપેલ હોય છે એ ડોઝ પૂરા કરીને અમારે અમારા ટાઈમસર કામ પૂરું કરીને જતા હોય છે। રોજના 4 થી 5-6 જેવા વાલ આવે છે, જે વાલ અમને આપવામાં આવે છે એટલે અમારે ડોઝ પૂરા કરીને અમે જતા હોય છે। લગભગ 12:30-1 સુધીનું અમારું કામ ચાલતું હોય છે। 50-55 ની આસપાસ ડેલી થતા હોય છે। તો સુરત રેલવે સ્ટેશન પર પણ નથી કરવામાં આવતું ચેકિંગ। રેલવે સ્ટેશન પર બે રોકટોક મુસાફરો આવે છે। મહારાષ્ટ્રથી આવતા લોકોને કારણે ગુજરાતમાં મુશ્કેલી વધી શકે છે। 80% લોકો ટેસ્ટિંગ વગર જ નીકળી જાય છે। 1000 કીટની સામે મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે। માત્ર 1000 કીટ જ ફાળવવામાં આવતી હોય છે અને તેની સામે જે મુસાફરોનો ધસારો હોય છે તે ઘણો વધારે હોય છે, જેના કારણે 80% મુસાફરો એવા છે કે જે લોકો કોઈ પણ ટેસ્ટિંગ વગર જ અહીંથી નીકળી જતા હોય છે, જે આગામી સમયમાં ખતરો ઉભો કરી શકે તેમ છે। પૂરા કન્ફર્મ હે, મારો કોઈ પ્રોબ્લમ નહીં, ટિકટ હે મારે પાસ, જો દેખો। મે કોરોના કા રિપોર્ટ બોલ રહા હું, કોરોના કોરોના રિપોર્ટ પહેલે હો ચુકી, અભી નહીં હે, અભી નહીં હે, નહીં 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 કિયા હે। દલવીર ચૌધરી સર। ચૌધરી જી કહાં જાયો? ભરતપુર સે સર। ભરતપુર સે આયે, યહાં પે ઉતરે હો ટેસ્ટિંગ વેસ્ટિંગ કિયા કિસી? હા સર, વો હે મેરે પાસ। यहाँ पे इतनी नहीं थी सर। इधर
આગળ વધીએ. કચ્છના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. વરસાદ પડતા નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે વહેતા બારા ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઉપરવાસમાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ અત્યારે હાલ બંને કાંઠે વહી રહી છે. જે નદીઓ થોડા સમય પહેલા સૂકી ભાટ થઈ ગઈ હતી, તે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને અત્યારે હાલ નદીઓ બંને કાંઠે વહી રહી છે. બારા ગામનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે નદીઓ બંને કાંઠે થઈ જવાને કારણે. જો કે આ વરસાદની જ લોકો રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ પડતા લોકો ઘણા જ ખુશ પણ થયા છે. અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોની સાથે સાથે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને હજુ આગામી સમયમાં પણ વરસાદ યથાવત રહેવાનું હવામાન વિભાગ તરફથી અનુમાન છે, જેને લઈને પણ ખેડૂતો ખુશ છે. ખેડૂતો સમગ્ર રીતે વરસાદ પર નિર્ભર હતા. જો વરસાદ જરૂરિયાતના સમયે ન વરસ્યો હોત તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે હતો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 4861 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 170.49 મીટર પર પહોંચી છે. ઉપરવાસના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક છે. નર્મદા ડેમમાં હાલ 4559 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.